हेलो फ्रेंड्स, हवे आपने आ वीडियो में हेलो आल्किन संयोजनों साथेनी प्रक्रिया जोवाना छे। तो एमां पहली प्रक्रिया छे केंद्रानुरागी विस्थापन प्रक्रिया। हवे जोजो के अहींया कंईक हेलो आल्किन ए आपणने मुख्य जोवा मळे छे। तो हेलो आल्किन माटे आपणे लखीए तो के हेलोजन धरावतो कार्बन, बराबर। अहींया आपणे आ रीते परिસ્થિતિ માં જે છે આ કાર્બન આપણને sp3 સંકરણ ધરાવતો જોવા મળે છે। આ પેલું કે જે હેલો આલ્કેન છે એના ઉપરથી આપણો બેઝિક આ છે। હવે જે આપણે વાત કરવાના છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, એ પ્રક્રિયા ક્યારે શક્ય બનતી હોય છે કે જ્યાં પ્રક્રિયક જે છે એમાં જે જૂના બંધો છે એ તૂટે અને નવા બંધો બને છે, બરાબર। તો પ્રક્રિયા પહેલા આપણે પ્રક્રિયક માટે સમજવું પડશે। તો આ આપણા માટે એક પ્રક્રિયક થઈ ગયું, પ્રક્રિયક। એની સામે બીજો એક પ્રક્રિયક હોવો જોઈએ તો જ અહીંયા પ્રક્રિયા શક્ય થશે। તો એવો જ એક પ્રક્રિયક જે છે એને NU વડે દર્શાવવામાં આવે છે અને એ NU માં ધનિક ઇલેક્ટ્રોન રહેલા હોય છે અને આ પ્રકારનો જે પ્રક્રિયક છે એને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવામાં આવે છે। કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કે જેમાં આ રીતે વધારાના ઇલેક્ટ્રોન રહેલા હોય છે। આ સિવાય આ પ્રક્રિયા બે પ્રકારના હોય છે, એક તટસ્થ અણુ અને બે ઋણાયન, એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા બે પ્રકારના હોય છે, બરાબર। તો એમાં આપણે પહેલા જોઈએ તટસ્થ અણુ કે જેમાં NU અહીંયા કોઈ એક અણુ હશે અને એ અણુમાં કોઈ એક પરમાણુ પર અથવા એક કરતા વધારે પરમાણુ પર આ રીતે ઇલેક્ટ્રોન યુગમાં રહેલા હશે। તો એવા આપણને જે વ્યવહારમાં વધારે ઉપયોગમાં આવતા ઉદાહરણ જે છે એમાંથી એક ઉદાહરણ H2O છે। H2O આપણે જોઈએ તો ઓક્સિજન પર બે હાઇડ્રોજન જોડાયેલા છે, આ સિવાય ચાર ઇલેક્ટ્રોન જે છે એ આ રીતે રહેલા છે કે જેને આપણે બે ઇલેક્ટ્રોન યુગમાં કહી શકીએ છીએ। તો આ એક એવો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે કે જેમાં કોઈ ધન અને ઋણ નથી, એટલે એને શું કહેવાય, તટસ્થ। એવું એક બીજું ઉદાહરણ છે NH3 કે જેમાં નાઇટ્રોજન ઉપર એક ઇલેક્ટ્રોન યુગમાં રહેલો છે। તો અહીંયા જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આ રીતે તટસ્થ અણુ સ્વરૂપમાં પણ હોય છે અને એના ઉપર આવી રીતે ઇલેક્ટ્રોન યુગમાં રહેલા હોય છે। આગળ આપણે જોઈએ ઋણાયનમાં, તો ઋણાયનમાં જો સૌથી વધારે ઉપયોગમાં અત્યારે જે ચેપ્ટરમાં છે કે OH- OH- હાઇડ્રોક્સાઇડ આયન કે જેમાં ઓક્સિજનનો પોતાનો ઇલેક્ટ્રોન અને બીજા પરમાણુ પરથી મેળવેલો ઇલેક્ટ્રોન, તો અહીંયા આપણે માઇનસ લખી શકીએ। તો આ પણ તમને એક NU જેવું દેખાશે, આ NU એટલે અહીંયા થઈ ગયું આ OH અને ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા પણ આપણે જોઈએ તો આ ભાગ NU કહેવાય, આ ભાગ NU કહેવાય, આ સિવાયના ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા રહેલા છે। આગળ જોઈએ બીજું ઉદાહરણ હેલાઇડ કે જેને આપણે X- કેમ બને, તો એક પોતાનો ઇલેક્ટ્રોન અને બીજા પરથી મેળવેલો ઇલેક્ટ્રોન, બરાબર। તો એને આપણે આ રીતે લખી શકીએ। બીજા ઉદાહરણ છે એમાં સાયનાઇડ CN- આપણ આ પ્રમાણે એક જે ઋણાયન કેન્દ્રાનુરાગી પ્રક્રિયકમાં આવે છે। આ સિવાય નાઇટ્રાઇડ NO2-, અહીંયા પણ આ કે જેમાં નાઇટ્રોજન પર પણ ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે અને ઓક્સિજન પર પણ ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે કે જે આપણને આ NU જેવું દેખાય છે। તો આ પ્રમાણે જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ બે પ્રકારના છે અને એમાં તટસ્થ અણુ અને ઋણાયન। હવે જે આપણે જોવાના છે કે જે આ હેલો આલ્કેન સંયોજનો પર કઈ રીતે પ્રક્રિયા આપે છે,
तो एना माटे आपणे हवे जोईए कि जे हेलो आल्केन छे सी एक्स अहीं एनयू હવે જોજો કે જ્યારે આવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હેલો આલ્કેન સાથે જોડાય તો ત્યારે આપણને કેવા સંયોજનો મળે છે તો અહીંયાથી આપણે જોઈએ તો હેલોજનની વિદ્યુત ઋણતા વધારે છે બરાબર તો હવે અહીંયાથી એક ઇલેક્ટ્રોન જે છે આ હેલોજન મેળવતો હોય તો આપણે x લખી શકીએ હવે આ હેલોજનનો પોતાનો ઇલેક્ટ્રોન અને કાર્બન પરથી મેળવેલો ઇલેક્ટ્રોન એટલે માઈનસ થઈ હવે આ પરિસ્થિતિમાં કાર્બન એ ધનવીજ ભાર ધરાવશે તો જે એનયુ માં વધારાના ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોન આ કાર્બનને આપશે તો હવે કાર્બન પર એક ઇલેક્ટ્રોન આવી ગયો અને આ એનયુ નો પોતાનો ઇલેક્ટ્રોન અસાઇન આપણે લખીએ કાર્બન પર આ ઇલેક્ટ્રોન અને એનયુ નો પોતાનો ઇલેક્ટ્રોન તો એમની વચ્ચે આપણને અહીંયા બંધ બનતો જોવા મળે છે અને આ સિવાય કાર્બન ના જે છે આ ત્રણ બંધ આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ તો આ પ્રકારની જે પ્રક્રિયા છે એને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે કે જેમાં હવે આપણે વાક્ય લખવું કે જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ પહેલાથી જ રહેલા હેલો આલ્કેનમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આ જો અહીંયા પણ એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બની ગયો એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું વિસ્થાપન કરે છે અને એની જગ્યાએ આ એનયુ દાખલ થાય છે તો આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને આપણે અહીંયા આ પ્રમાણે જોઈ શકીએ અને આખી જે પ્રક્રિયા છે એને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે તો હવે એને વાક્ય સ્વરૂપમાં જો દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય એ આપણે જોવાના છે તો આપણે કામ અહીંયાથી જ કરીશું કે પહેલો સ્ટેપ કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઇલેક્ટ્રોન ધનિક ઇલેક્ટ્રોન ધનિક અણુ અથવા આયન છે અથવા એને આપણે એક જ શબ્દમાં લખવું હોય તો સ્પીસીજ લખી શકીએ છીએ સ્પીસીજ છે અહીંયાથી જ આપણે કામ કરેલું છે હવે શું થાય તો કે જે આ પ્રક્રિયકને આપણે અહીંયા લેતા છે તો એ પ્રક્રિયાર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે ને અહીંયા આપણે લખીએ પ્રક્રિયાર્થી જે આપણે બુક પ્રમાણે જોઈએ તો અહીંયા પ્રક્રિયાર્થી લખેલું છે અથવા એને સબસ્ટ્રેટ તરીકે પણ ઓળખવામાં આવે છે આપણી સમજ પ્રમાણે આપણે પહેલા જે શરૂઆત કરી એ પ્રક્રિયકથી કરી કેમ તો આ પ્રક્રિયકથી આપણે વધારે પરિચિત છીએ તો એને અહીંયા પ્રક્રિયાર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર હવે જોજો કે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હવે શું કરે છે તો કે જે પ્રક્રિયાર્થી ના ઇલેક્ટ્રોન ઉણપવાળા ભાગ પર હુમલો કરે છે કેમ કે અહીંયાથી આપણે એક ઇલેક્ટ્રોનનો દાન જે છે આ હેલોજન પર કરેલો છે તો આ કાર્બન પર ઇલેક્ટ્રોનની ઉણપ થવાની બરાબર તો આપણે હવે લખી શકીએ તે પ્રક્રિયાથી ના ઉણપવાળા ભાગ પર હુમલો કરે છે હુમલો કરે છે અને આ હુમલાથી આપણને શું જોવા મળે તો કે અહીંયા પહેલાથી જ રહેલો કેમ અહીંયા આપણે જોઈએ તો વધારે વિદ્યુત ઋણતા હેલોજનની છે એટલે આ સાઈડ ઋણવીજ ભાર એટલે એક્સ માઇનસ જેવો થવાનો છે એટલે એ શું કહેવાય એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જ કહેવાય તો કે જે તે જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પ્રક્રિયાથીના અણુમાં અગાઉથી રહેલા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને વિસ્થાપિત કરે છે તો આ પ્રમાણે આપણે બીજું વાક્ય લખી શકીએ આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પ્રક્રિયાર્થીમાં અગાઉથી રહેલા
કેન્દ્રાનું રાગી પ્રક્રિયકને પ્રક્રિયકને વિસ્થાપિત કરે છે, વિસ્થાપિત કરે છે। તેથી આ પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા કહે છે। એટલે અહીંયા જે નામ આપેલું છે એ આ પ્રમાણે આવે। એના માટે આપણને કેટલા સ્ટેપની જરૂર પડી? તો એક, બે અને અહીંયા સુધી આપણે જોઈએ તો ત્રણ સ્ટેપ। અને આ ત્રણ સ્ટેપને અહીંયા એક જ વાક્યમાં લખેલું છે, તો આ પ્રમાણે અહીંયા આવે। હવે આપણે એમાં જોઈએ તો જે પણ હેલો આલ્કેનનો કાર્બન છે એ sp3 સંકરણ ધરાવે છે। તો અહીંયા આપણે આ વાક્ય પણ લખવાનું હોય તો લખી શકીએ કે હેલોજન પરમાણુ sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલ હોય છે। વાક્ય સિમ્પલ છે, જો સમય હોય તો મેં આ રીતે આ લખવાનો હોય તો લખી શકો, આ રીતે કોઈ પ્રશ્ન પૂછાય તો। હવે જે આપણે એમાં જોવાના છે કે અહીંયા જે ઋણ આયનમાં આ બે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો એવા છે કે જે એક કરતા વધારે કેન્દ્રાનુરાગી કેન્દ્રો ધરાવે છે અને એને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે। તો આ ઉભયદંતી કઈ રીતે આવે એ આપણે અત્યારે જોવાના છીએ। તો હવે જે અહીંયા પૂરું થાય એના પછી આના માટે આપણે લખવાના છીએ। પહેલાં તો એ બંને આયન માટે એના બંધારણ જોવાના છે અને એ બંધારણ પરથી આપણે જે અહીંયા આપણને નિપજ મળતી છે એના નામ કઈ રીતે હશે, બરાબર? તો શરૂઆત કરીએ। એક સાયનાઇડ છે અને બીજો નાઇટ્રાઇડ છે। હવે સામાન્ય રીતે સાયનાઇડને આપણે દર્શાવવું હોય તો Cn- દર્શાવીએ છીએ અને નાઇટ્રાઇડને Na2-. પણ ખરેખર એના બંધારણમાં કઈ રીતે જે Nu બનતું છે એ આપણે અહીંયા જોવાના છીએ। તો અહીંયા આપણે જોઈએ તો એક કાર્બન અને એક નાઇટ્રોજન છે, બરાબર છે? બીજું સ્ટેપ, નાઇટ્રોજનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો 5, બરાબર છે? કાર્બનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 4, તો 1, 2, 3 અને 4, બરાબર છે? હવે આપણે જોઈએ નાઇટ્રોજન કેટલા બંધ બનાવે? 3 બંધ બનાવે, તો 1, 2 અને 3 બંધ બની ગયા। આ સાઈડ આપણે જોઈએ તો એક આ ઇલેક્ટ્રોન યુગ્મ છે કે જે આ પ્રમાણે Nu જે અહીંયા આપણે જોયું એ પ્રમાણે છે। પણ અહીંયા ઋણ વિજભાર છે, એટલે શું કે આ કાર્બન પર આપણે જોઈએ અષ્ટક રચના પૂર્ણ થતી નથી, આ 6 અને 1 7। તો અહીંયા આ કાર્બન એક વધારાનો ઇલેક્ટ્રોન મેળવે અને ઋણ વિજભાર પ્રાપ્ત કરે। હવે આ એક Nu છે, પણ એ Nu માં બે અલગ અલગ પરમાણુ પર આપણને આ ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળે છે, કાર્બન અને નાઇટ્રોજન। હવે પ્રશ્ન એ આવે કે જ્યારે આ કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મમાંથી એક ઇલેક્ટ્રોન આપે તો નિપજ અલગ બની જશે, અને આ કાર્બનને આ નાઇટ્રોજન જે છે એના ઉપર રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ એમાંથી એક ઇલેક્ટ્રોન આપીને બંધ બનાવશે તો નિપજ અલગ બની જશે। તો આ પ્રમાણે એક જ Nu માં બે કેન્દ્રો બની ગયા કે જે આ કાર્બન સાથે જોડાઈને સંયોજન બનવાની ક્ષમતા ધરાવે છે। એવું જ આ નાઇટ્રાઇડ આયન માટે પણ છે। તો એના આપણે બંધારણ માટે પહેલા જોઈએ, નાઇટ્રોજન બરાબર, બે ઓક્સિજન, તો બંને સાઈડ આપણે આ રીતે ઓક્સિજન દર્શાવીએ। હવે ઓક્સિજન પર આપણે જોઈએ તો કેટલા ઇલેક્ટ્રોન હોય? 6, નાઇટ્રોજન પર 5, તો એને આપણે આ પ્રમાણે દર્શાવીએ। હવે જોજો આ ઓક્સિજન પર 6 ઇલેક્ટ્રોન, આ સાઈડથી આપણે જમણી સાઈડથી જ અહીંયા પણ કામ કરેલું છે, અહીંયા પણ જમણી સાઈડથી જ કામ કરીશું, તો ઓક્સિજન કેટલા બંધ બનાવે? 2,
હવે અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ, નાઇટ્રોજન કેટલા બંધ બનાવે? 3. તો અહીંયા બે થઈ ગયા, એક આ ઓક્સિજન સાથે ત્રીજો બંધ, એટલે 3 બંધ બની ગયા. હવે આ બંને પરમાણુ તટસ્થ છે. આ ઓક્સિજન માટે આપણે જોઈએ તો આ 6 ને 1 સાથે 1 ઇલેક્ટ્રોન ઘટે છે, તો આ ઓક્સિજન જે છે બીજા પરમાણુમાંથી 1 ઇલેક્ટ્રોન મેળવતો હોવો જોઈએ, અને અહીંયા વિજભાર કયો થવાનો? તો ઋણ વિજભાર. હવે જોજો આપણે અહીંયા ત્રણે ત્રણ પરમાણુ પર આ રીતે ઇલેક્ટ્રોન યુગ્મ જોઈ શકીએ છીએ, બરાબર. ત્રણે ત્રણ પરમાણુ જે છે એ પોતાના જે ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોન નું દાન આ કાર્બન ને કરવાની ક્ષમતા ધરાવે છે. તો અહીંયા પણ જ્યારે ઓક્સિજન કાર્બન સાથે જોડાય ONO પ્રમાણે સંયોજન બનશે, જ્યારે આ કાર્બનને આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન આપે તો અહીંયા CN એટલે એન પછી O2 લખી શકીએ. તો આ પ્રમાણે આપણને અલગ અલગ અહીંયા નિપજ મળવાની સંભાવના હોય છે. તો એ નિપજ મળતી હોય તો એના નામ કઈ રીતે આવે એ અહીંયા જોવાનું છે. તો હવે જોજો કે જ્યારે કાર્બન સાથે આ સાયનાઇડમાંથી કાર્બન જોડાયો હોય તો એને આપણે CN દર્શાવીએ આ પ્રમાણે. બીજું સ્ટેપ કે કાર્બન સાથે હવે આ જે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન યુગ્મ છે એમાંથી એક ઇલેક્ટ્રોન દાન અહીંયા અને નાઇટ્રોજનનો પોતાનો ઇલેક્ટ્રોન, બરાબર. તો એમની સાથે અહીંયા બંધ બનવાની સંભાવના હોય તો નાઇટ્રોજન પછી આ કાર્બન બંધમાં ભાગ લેતો જ નથી તો એને આપણે અહીંયા લખી શકીએ. એવું જ અહીંયા પણ થાય છે કે જ્યારે કાર્બન સાથે આ ઓક્સિજન જોડાયેલો હોય તો ONO વડે આપણે દર્શાવી શકીએ છીએ, અને જ્યારે કાર્બન સાથે નાઇટ્રોજન તો આ N પછી O2 આપણે લખવાનો હોય તો લખી શકીએ છીએ. તો આ પ્રમાણે 4 આપણને અહીંયા અલગ અલગ નામ મળશે. એ નામ કઈ રીતે આવે એ આપણે અહીંયા જોવાના છીએ. જોજો અહીંયા કાર્બન છે હેલો આલ્કેનની વાત કરતા છે, આલ્કાઇલ હેલાઇડ, અને આપણે સામાન્ય નામમાં લખીએ આલ્કાઇલ હેલાઇડ થવાનું. તો આ જે પણ ભાગ છે એ આપણા માટે હવે આલ્કાઇલ થઈ જશે. હવે અહીંયા જો આપણે લખવું હોય આને આપણે શું લખી શકીએ? સાયનાઇડ. તો આલ્કાઇલ સાયનાઇડ, આલ્કાઇલ સાયનાઇડ નામ થઈ જવા. હવે અહીંયા આપણે જોઈએ નાઇટ્રોજન કેટલા કાર્બન સાથે જોડાયેલ છે? 2 માટે આપણે શું લખી શકીએ? દ્વિતીયક અથવા આઈસો. ખબર પડી, નાઇટ્રોજન 2 કાર્બન સાથે જોડાયેલ છે તો આઈસો અથવા આપણે દ્વિતીયક લખી શકીએ છીએ. તો આઈસો સાયનાઇડ 2 હોય તો અહીંયા 2 છે તો દ્વિતીયક, બરાબર. 2 માટે તમે ઇથેન, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ એ પ્રમાણે આગળ જે પણ અહીંયા નિપજ મળતી હોય એના સામાન્ય નામ પ્રમાણે લખવું હોય તો આ પ્રમાણે લખી શકો છો. આગળ હવે આપણે જોઈએ કે કાર્બન સાથે જ્યારે ઓક્સિજન જોડાયો હોય પછી નાઇટ્રોજન અને પછી ઓક્સિજન, તો એ પ્રમાણે જે નામ છે એ આલ્કાઇલ નાઇટ્રાઇટ જે નિપજ મળે એમાં તમારે પ્રોપાઇલ નાઇટ્રાઇટ, બ્યુટાઇલ નાઇટ્રાઇટ, બરાબર, પેન્ટાઇલ નાઇટ્રાઇટ આ પ્રમાણે લખવું પડે. અહીંયા આપણે આ પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ હેલો આલ્કેન અને ચોક્કસ એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે કરીએ ત્યારે, અને આ પ્રમાણે જ્યારે કાર્બન સાથે નાઇટ્રોજન જોડાયો હોય ત્યારે એનું નામ જે છે એ આપણે નાઇટ્રો આલ્કેન તરીકે લખી શકીએ છીએ. તો હવે જે અહીંયા આપણે જોયું છે, બરાબર, એને વાક્ય સ્વરૂપમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય એ આપણે અહીંયા જોવાના છીએ. એક વ્યાખ્યા જે આપી છે એ વ્યાખ્યા આપણે હવે જે અહીંયા જોઈ એના ઉપરથી સરળતાથી લખી શકીએ છીએ. તો એ જે સાયનાઇડ અને નાઇટ્રાઇડ છે સાયનાઇડ અને નાઇટ્રાઇટ, બરાબર. એમાં કે એક કરતા વધારે કેન્દ્રાનુરાગી કેન્દ્રો ધરાવે છે, તે એક કરતા
વધારે કેન્દ્રનો રાગી કેન્દ્રો ધરાવે છે અથવા તમે બે લખવાના હો તો પણ લખી શકો છો બરાબર તેને ઉભય દંતી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયક કહેવાય છે અથવા કહેવામાં આવે છે અથવા કહે છે તમે તમારી રીતે વાક્ય સેટ કરી શકો છો તો આ રીતે અહીંયા જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હતી એ આપણે જોઈ હવે એ પ્રક્રિયા ના બે ઉદાહરણ આપેલા છે એક SN2 પ્રક્રિયા છે અને SN1 પ્રક્રિયા છે તો એ હવે પછીના વિડીયોમાં આપણે પહેલા SN2 પ્રક્રિયા જોવાના છીએ અને એના પછીના વિડીયોમાં આપણે SN1 પ્રક્રિયા જોઈશું